નમસ્કાર મિત્રો આવી રીતની એક સંખ્યા રેખા ઉપર આપણને જુદા જુદા સ્થળોના તાપમાન સેલ્સિયસમાં આપેલા છે આને આધારે આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછી શકાય અને એણે પ્રશ્નો પૂછવાની ટ્રાય કરી છે સંખ્યા રેખા ઉપર સ્કેલ માપ છે જો પાંચ પાંચના સ્કેલથી રાખેલા છે એટલે બે એક સેન્ટીમીટરમાં પાંચ સ્કેલ છે એટલે પાંચ છ સાત એટલે અહીં તમે જુઓ એક બે ત્રણ ચાર અને પાંચ એવા પાંચ સ્કેલ છે આવા સ્કેલ આ એક તમારે મગજમાં રાખવાનું તમને એમાં પૂછે કે આપેલા જે પાંચ સીટી એક બે ત્રણ ચાર પાંચ લાહોર શ્રીનગર શિમલા ઊંટી અને બેંગ્લોર તો આ બધામાં સૌથી વધુ તાપમાન ક્યાં છે તો તમે કહી શકો બેંગ્લોરમાં કેટલું છે તો વીસ પછી બે પોઈન્ટ છે એટલે બાવીસ પછી તમને એમ કે ઊટીમાં તાપમાન કેટલું છે એટલે તમે તરત કહેશો કે ઊંટીની અંદર તાપમાન તમારે આગળ આવી રીતે જવાનું એક એકના તાપમાનો આપણે વધારતા જવાના ઊંટી જ્યાં ધારો કે અહીંયા એણે ત્યાં રાખ્યું પણ અહીંયા રાખી દઈએ તો શું થાય તો પંદર પછી આપણે આ દસથી આગળ જવાનું છે અગિયાર ને બાર બાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય મેં અત્યારે ત્યાં બાર રાખ્યું છે તો બાર હોય થોડોક ગ્રાફ ફેરવો છે તમને એમ પૂછવામાં આવે કે અહીંયા શિમલાનું તાપમાન કેટલું છે તો પાંચ તમારો પહેલો પ્રશ્ન એવો છે કે જુદા જુદા સિટીઓના જે બતાવે એને તાપમાન બતાવો પણ તમારે યાદ રાખો નામે તો થોડો ફેરફાર કરી નાખે આ જે આકૃતિ હોય પણ શ્રીનગર છે એને ઝીરો ઉપર રાખી દી તો શ્રીનગરની અંદર તાપમાન તમે જોશો તો આગળ જઈશું તો માઇનસમાં જશે તો આવા તાપમાનો તમારે આમાં બતાવવાના છે માઇનસ વન ટુ એટલે માઇનસ ટુ લખ્યું છે મેં અહીંયા લાહોરની અંદર તાપમાન જોવામાં આવે તો માઇનસ આઠ તમને અહીંયા જોવા મળે અહીંયા બાવીસ છે અહીંયા તમે જો એકદમ અહીંયા લઈ લીધું હોય તો ચૌદ જોવા મળે આપણને ઊંટી છે એ ચૌદ તમારે એમાં ચૌદ બતાવેલું છે શિમલા પાંચ ડિગ્રી સેલ્સિયસ બતાવેલું છે શ્રીનગર છે એ બે ડિગ્રીમાં લઈ લીધું છે એક ને બે એક પછી બે સ્કેલ લીધા છે આ રીતે ઝીરોથી લઈને આગ બાજુ તો આવું ત્યાં એમાં બતાવ્યું છે બીજા પ્રશ્નો તમને એવો એમાં એવું પણ પૂછ્યો કે બધા સિટીના તાપમાન કહી દીધા લખવાની કંઈ જરૂર છે નહીં તમે બરાબર સાંભળો છો બીજો મુદ્દો એવો છે કે સૌથી ઓછું તાપમાન અને સૌથી વધુ તાપમાન ધરાવતા સિટી ક્યાં છે બે વચ્ચે કેટલો તફાવત છે એટલે તરત તમારે સૌથી ઓછું સૌથી વધુ તાપમાન ધરાવતા હોય તો આપણે ધારો કે અહીંયા બાવીસ ડિગ્રી સેલ્સિયસ છે એ લીધું અને સૌથી ઓછું એટલે અહીંયા જે છે એ લઈએ માઇનસ બે વચ્ચે તફાવત કેટલો તો તમારે તરત ગણતરી કરવી પડે એ માઇનસ બાવીસ માઇનસ માઇનસ પ્લસ એટલે બે વચ્ચે ત્રીસ ડિગ્રી સેલ્શિયસનો તફાવત છે એ તરત માપી શકો આવા જુદા જુદા માપ તમને આપ્યા તમને એમ પણ પૂછે કે શિમલા અને ઊંટી વચ્ચે તો કેટલો તફાવત છે તમે શિમલા અને ઊંટી વચ્ચે આ તફાવત ગોતી શકો પ્લસ પણ કરી થઈ અગે કે માઇનસ પણ થતું હોય તો આ નિશાનીઓની જે તમને આગળ શીખવાડ્યા સરવાળા બાદ બાકી એ આમાં કરવાના છે અને આ રીતે આખે આખો જવાબ આપવાનો છે પ્રેક્ટિસ તમારે જાતે છે એટલે તમે જાતે આ પ્રેક્ટિસ કરજો અને આ પહેલો દાખલો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ આ વધારે દાખલા જોવા માટે ધોરણ સાત મેથ્સ એવું લખશો અથવા બલદેવ પરી સાથે બલદેવ પરી સ્ટાન્ડર્ડ સેવન મેથ્સ એવું લખશો એટલે અમારું પ્લે લિસ્ટ અને તમને વિડીયોઝ બધા મળી રહેશે આભાર